ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે પેટર્ન શીખી ગયા ને. ચલો તો આજે આપણે ન્યૂ ડિફરન્ટ પેટર્ન શીખવાના છે. જુઓ શું છે. 1 to 9 નંબર રિપીટ કર્યા વગર એવી રીતે ગોઠવો કે જેથી દરેક લાઈનનો એડિશન 15 થાય. શું કીધું છે કે 1 to 9 નંબર, કયા નંબર? 1 to 9 નંબર રિપીટ કર્યા વગર, શું પુનરાવર્તન કર્યા વગર એવી રીતે ગોઠવવાના છે કે દરેક લાઈનનો સરવાળો કેટલા થશે? 15 થાય. આપણને લોકોને શું કીધું છે? 1 to 9, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 બરાબર છે. 1 to 9 નંબર આપેલા છે. એની અંદર આપણને કયો નંબર આપેલો છે? 5 નંબર. આ 5 નંબર આપણને આપી જ દીધો છે, બરાબર છે. તો હવે આ બોક્સની અંદર 5 નંબર આપણે કસે પણ મૂકી શકીએ નહીં, કેમ કે એક પણ નંબર રિપીટ કરવાનો નથી, નંબરનું પુનરાવર્તન કરવાનું નથી, બરાબર છે. એટલે કોઈ પણ નંબર રિપીટ કર્યા વગર આપણે શું કરવાનું છે? એનો એડિશન કરવાનો છે. જુઓ ફ્રેન્ડ્સ, હવે બધાનું ધ્યાન અહીંયા આપણને 5 તો આપેલા જ છે, બરાબર. તો અહીંયા આપણે કેટલા લખીશું તો એનો એડિશન 15 થશે. હવે તમને બધાને ખબર જ છે શું કે 7 + 3 અથવા 3 + 7 કેટલા થશે? 7 + 3 કેટલા થશે? 10. અને 10ની અંદર +5 કરીએ તો 15. તો એડિશન થઈ ગયો 15. તો જુઓ અહીંયા લખીશું 7 એન્ડ અહીંયા લખીશું 3. જુઓ 7 + 5 કેટલા થાય? 12 + 3 કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. હવે એ જ રીતે આગળ જોઈએ. જુઓ હવે અહીંયા જુઓ, અહીંયા તમને 5 તો આપેલો જ છે, બરાબર. 5ની અંદર કેટલા એડ કરીએ તો 15 થાય? તો બોલો શું કરશો? અહીંયા નંબર છે, હવે 3 આવી ગયા, 5 આવી ગયા અને 7 આવી ગયા, બરાબર છે. તો કેટલા કરશો? 10ની અંદર 5 એડ કરશો તો 15 થશે. તો જુઓ આ 1 એન્ડ આ 9, તો 9 + 1 10 થાય, અથવા 1 + 9 પણ 10 થાય. તો આપણે અહીંયા લખીશું 1 એન્ડ અહીંયા લખીશું 9. જુઓ 5 + 1 + 5 = 6 એન્ડ 6 + 9 = 10 થઈ ગયા. હવે જુઓ, હવે અહીંયા શું છે? 9 તો થઈ ગયા, બરાબર. આપણે ટોટલ કરવાના છે 15, બરાબર. તો કેટલા લખીશું? તો જુઓ 2 એન્ડ 4 = 6 ઘટે છે, 9ની અંદર 6 એડ કરીશું તો 15 થશે. તો 2 એન્ડ 4, બરાબર છે. તો અહીંયા આવશે 2 એન્ડ અહીંયા આવશે 4. 2ની અંદર 9 એડ કરો, 11. 11ની અંદર 4 એડ કરો, 15, બરાબર છે. હવે જુઓ 7ની અંદર 2 એડ કરો, કેટલા થાય? 7ની અંદર 2 એડ કરો, 8, 9, બરાબર છે. તો 9ની અંદર કેટલા એડ કરશો તો 15 થશે? તો જુઓ 6. તો અહીંયા આવશે 6, બરાબર છે. અને અહીંયા કયો નંબર બાકી રહી ગયો? જુઓ કયો રહી ગયો? 8. તો અહીંયા લખીશું 8. તો હવે તમે આ દરેક લાઈનનો એડિશન કરો. જુઓ 6 + 7 = 13, 13 + 2 = 15 થઈ ગયા. જુઓ 9 + 2 + 9 = 11, 11 + 4 = 15. તમે કોઈ પણ રોનો એડિશન કરશો તો તમારો આન્સર 15 જ આવશે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે શું કરવાનું? એક પણ નંબર રિપીટ કર્યા વગર દરેક લાઈનમાં તમને જે એડિશન કરવાનો કીધો હોય એ એડિશન જ આવવો જોઈએ, બરાબર. અને આ રીતે બોક્સ કમ્પ્લીટ કરવાનું રહેશે. હવે આગળ જોઈએ. ચલો 1 to 6 નંબર રિપીટ કર્યા વગર એવી રીતે ગોઠવો કે જેથી દરેક લાઈનનો એડિશન 12 થાય. શું કીધું છે? 1 થી 6 નંબર, 1 to 6 નંબર ને આપણે એવી રીતે ગોઠવાનો છે કે દરેક લાઈનનો એડિશન કેટલો થશે ફ્રેન્ડ્સ? 12 થવો જોઈએ, બરાબર છે. તો આપણને અહીંયા પેટર્ન આપેલી છે. આ પેટર્નની અંદર આપણે કયા નંબર ગોઠવાના છે? 1 to 6, બરાબર છે. તો અહીંયા લખીશું 1, 2, 3, 4, 5 એન્ડ 6.
આ 1 ટુ 6 નંબર ને આ પેટર્ન માં આપણે ગોઠવવાના છે જેથી દરેક લાઈન નો એડિશન કેટલો થવો જોઈએ 12 થવો જોઈએ. તો જુઓ આ એક બિગ ટ્રાયંગલ છે એન્ડ આ એક સ્મોલ ટ્રાયંગલ છે, બરાબર છે? આ કેવું છે? નાનું ત્રિકોણ છે અને આ બહારનું ત્રિકોણ કેવું છે? મોટું ત્રિકોણ છે, બરાબર છે? હવે આપણે શું કરવાનું છે? આની અંદર ગોઠવવાના છે. કેવી રીતના ગોઠવવાના છે? તો જુઓ આ જે સ્મોલ ટ્રાયંગલ છે ને, બરાબર છે, ત્યાં આપણે કયા નંબર લખીશું? 1, 2 એન્ડ 3, બરાબર છે? કયો નંબર લખી દીધો? 1, 2, 3, બરાબર છે? હવે રહ્યા કેટલા? 4, 5, 6. કયા નંબર રહ્યા? 4, 5, 6. તો આપણે અહીંયા લખીશું 4, 5 એન્ડ 6. હવે એડિશન કરી જોઈએ. ચલો જુઓ, 5 + 1 6, 6 + 6 12. હવે જુઓ 6 + 2 8, 8 + 4 12. એ જ રીતે 5 + 3 8, 8 + 4 12. થઈ ગયા. જુઓ તમે કોઈ પણ લાઈનનો એડિશન કરશો ને તો તમારો આન્સર કેટલો આવશે? 12. અને કોઈ પણ નંબર રિપીટ થતા નથી. સ્મોલ ટ્રાયંગલની અંદર આપણે લખ્યું 1, 2, 3 એન્ડ પાછળ બિગ ટ્રાયંગલમાં 4, 5, 6 અને દરેકનો એડિશન કરીએ છીએ તો આન્સર આપણો કેટલો આવી ગયો? 12 આવી ગયો. હવે એવી જ રીતે સેમ આ જ પેટર્નની અંદર જુઓ તમને સેમ જ પેટર્ન આપેલી છે, બરાબર છે? હવે આવી જ રીતે તમારે શું કરવાનું છે? આ પેટર્નની અંદર એડિશન આ 1 ટુ 6 નો જ યુઝ કરવાનો, આ જ નંબરનો યુઝ કરવાનો અને એડિશન કેટલો આવવો જોઈએ? 9, બરાબર છે? તમારો દરેક લાઈનનો સરવાળો કેટલો થવો જોઈએ? 9, બરાબર છે? તો હવે શું કરશો, કેવી રીતે ગોઠવશો કે આપણા દરેક લાઈનનો એડિશન 9 થાય, બરાબર છે? તો જુઓ તમારો જે સ્મોલ ટ્રાયંગલ છે ને, આ સ્મોલ ટ્રાયંગલ છે ને, બરાબર છે, અને આ બહારનું છે તે બિગ છે, બરાબર છે? તો શું કરશું ખબર છે ફ્રેન્ડ્સ? અહીંયાથી આપણે કાઉન્ટ અહીંયાથી આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ. તો જુઓ અહીંયા 1, 2, 1, 2 એન્ડ 3. આપણે બિગ ટ્રાયંગલની અંદર શું કર્યું? 1, 2, 3, બરાબર છે? આ ફર્સ્ટ 3 નંબર લખી દીધા, બરાબર. હવે આ 3 નંબર રિપીટ થવા જોઈએ નહીં. તો શું કરીશું? કયા રહ્યા? 4, 5, 6. હવે એ નંબરને આપણે એવી રીતે ગોઠવીએ કે જેનો આન્સર કેટલો આવે? 9 આવશે. આપણે 9 કરવાનો છે ને, બરાબર? તો જેનો આન્સર 9 આવે, તો અહીંયા હું કેટલા કરું, બરાબર છે? તો 9 થશે. તો જુઓ 2, 3 + 2, 5. 5 ની અંદર કેટલા એડ કરશો? 4. 9 થઈ ગયા, બરાબર છે? હવે એ જ રીતે અહીંયા 3 + 1 કેટલા થયા? 4. અને 4 ની અંદર કેટલા એડ કરશો તો 9 થશે? 5. મળી ગયો. એ જ રીતે 2 + 1 3. 3 ની અંદર કેટલા એડ કરશું તો 9 થશે? તો કે 6. સમજ પડી, બરાબર છે? તો જુઓ હવે તમે આનો એડિશન કરો ને તો બધાનો કોઈ પણ રો નો કોઈ પણ લાઈન નો એડિશન 9 જ આવશે. જુઓ 3 + 4 7, 7 + 2 9, 2 + 6 8, 8 + 1 9, 3 + 5 8, 8 + 1 9, બરાબર. અને કોઈ પણ નંબર રિપીટ થતો નથી, એટલે આપણા રૂલ્સ પ્રમાણે આપણે આ પેટર્નને કમ્પ્લીટ કરી. તો ડિયર ફ્રેન્ડ્સ, તમને પણ આ રીતે પેટર્ન કમ્પ્લીટ કરતા હવે આવડશે જ, બરાબર? ચલો આગળ જોઈએ. ચલો જુઓ નીચે આપેલ પેટર્નના રૂલ્સ પ્રમાણે પેટર્નની બ્લેન્ક કમ્પ્લીટ કરો. અહીં આપણને પેટર્ન આપેલી છે, બરાબર છે? એ પેટર્નની અંદર બ્લેન્ક છે એ આપણે કમ્પ્લીટ કરવાની છે, પણ રૂલ્સ છે. શું જોઈએ? ચલો હું એક તમને બતાવું. જો અહીંયા જુઓ આ કેટલા છે? 5, 10, 15 એન્ડ 20, બરાબર છે? હવે આ બે નો એડિશન કરીને જે નંબર આવે તે આપણે અહીંયા લખીશું. કોનો? 5 એન્ડ 10 નો. તો 5 એન્ડ 10 નો એડિશન કરતા કેટલા થશે? 15. 10 + 15, 10 ની અંદર 15 એડ કરો,
ચેપ્ટર સાથે ઓકે ચલો તો આવજો.